विद्यार्थी मित्रों, हूँ राधेश्याम भाई साहेब। गुड मॉर्निंग एवरीबडी। आज स्टैंडर्ड 12th में अपने एक जो ग्रामर एक टॉपिक जे चाली रो कि जेमा CTS कम्प्लीट द सेंटेंस, RTS रिस्पोन्स द सेंटेंस और CTE એટલે કરેક્ટિંગ ધ એરર આની અંદર સોરી બેટા એ એક જ સ્ટેપ એ ત્રણની અંદર પૂછાય એ રીતના આપણે આગળ બે ત્રણ વિડીયો અગાઉ જોઈ ગયેલા છીએ તો આજે એમાં એક અલગ સ્ટેપ એમાં એડવર્બ ક્લોઝ ઓફ મેનર અને એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન આ બંને સરખા જ છે બંને તુલનાદર્શક ક્રિયા વિશેષણ જ છે પણ એનું ગ્રામેટિકલ એની વાક્ય રચના એ અલગ છે તો એટલા માટે બંનેને અહીંયા અલગ કરેલા છે સૌથી પહેલાં એડવર્બ ક્લોઝ ઓફ મેનર એને તુલનાદર્શક ક્રિયા વિશેષણ કહીએ બહુ ધ્યાન રાખવાનું બેટા આમાં તુલનાદર્શક ક્રિયા વિશેષણ એટલે એઝનો ઉપયોગ કરવાનો છે તુલનાદર્શક ક્રિયા વિશેષણ એટલે કોઈ પણ કોઈ કરતાની બીજા કરતા સાથે ગમે તે બાબતે સરખામણી કરી હોય માનો કે આપણે ગુજરાતી એમ કે મારા પિતાજી સરદાર વલ્લભભાઈ પટેલજી એવું બોલે છે તો પિતાજીની સરખામણી સરદાર વલ્લભભાઈ સાથે કરી મારા મમ્મી જે છે એ લતા મંગેશકર જેવું ગાય છે તો તમારા મમ્મીની સરખામણી તમે લતા મંગેશકર સાથે કરી મારા બેન જે છે એ પીટી ઉષા જેવું દોડે છે તો બેનની સરખામણી પીટી ઉષા સાથે કરી બરાબર તો તમે કોઈ એક કરતાની બીજા કરતા સાથે જ્યારે સરખામણી કરો છો ત્યારે આ એડવર્બ ક્લોઝ ઓફ મેનર અને એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન બંનેનો ઉપયોગ થાય બંનેની વાક્ય રચના અલગ છે મિનિંગ કરતો બોલવાનું પણ સેટ ડિફરન્ટ હોય છે બાકી છે બંને સરખા વાક્ય રચનાથી અલગ પડે બરાબર હવે આપણે આગળ જઈએ તો તુલનાદર્શક ક્રિયા વિશેષણ કહીએ એને ઉપયોગ થાય એઝનો CTS કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એની વાક્ય રચના યાદ રાખવાની મેં તમને પહેલાં કહેલું છે ને હજુ બી કહી દઉં કે જેટલી બી વાક્યરચના છે બધી યાદ રાખવાની એ યાદ રાખશો તો તમને RTSમાં બી મદદ થશે અને CTEમાં પણ મદદ થશે અને કદાચ ચોથા નંબરમાં બોલું લેંગ્વેજ ફંક્શનમાં પણ તમને મદદ આ કરી શકે એટલે આ છે એ મેઇન હીરો છે એમ કહીએ તો બી ચાલશે બરાબર તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં વાક્યરચના મુખ્ય વાક્ય પ્લસ એસ પ્લસ તુલનાદર્શક કરતા પ્લસ ડસ કે ડીડ અથવા તો મૂળરૂપ કે એસકીએસ આવવાના ક્રિયાપદનું ભૂતકાળ આવ જો અહીંયા ધ્યાન રાખવાનું આ વસ્તુ હું તમને એક્ઝામ્પલ લઉં ત્યારે હું તમને સમજાવું કે સાહેબ ડસ ક્યારે ને ડીડ ક્યારે ક્રિયાપદનું મૂળરૂપ એસકીએસ ક્યારે અને ક્રિયાપદનું ભૂતકાળ ક્યારે બરાબર તો અહીંયા ધ્યાન રાખો કમ્પ્લીટ ધ સેન્ટેન્સની જેમ તમને જે વાક્ય આપ્યું હોય કે માય ફાધર સ્પીક્સ પછી વાક્ય છોડી દીધું કૌંસમાં તમને ગાંધીજી લખીને આપીને શોઈંગ મેનર આવી રીતના તમને 5 માર્ક્સમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે આ ધ્યાન રાખવા હવે અડધું આપ્યું અડધું તમારે પૂરું કરવાનું છે પણ આમાં યાદ શું રાખવાનું કૌંસમાં જે શબ્દ છે એનો ઉપયોગ અવશ્ય કરવાનો તો વાક્યરચના પ્રમાણે માય ફાધર સ્પીક્સ તો જુઓ અહીંયા નિશાની મેં શું કરી માય ફાધર સ્પીક્સ એમને એમ આવી ગયું પછી કેમનું જવાનું તો માય ફાધર સ્પીક્સ પછી તમારે શું મૂકવું પડશે યાદ રાખવાનું કે માય ફાધર સ્પીક્સ પછી કયા શબ્દની વાત કરીએ છીએ આપણે ભાઈ એઝ તો આ એઝ આવી તો માય ફાધર સ્પીક્સ એઝ ગાંધીજી પછી મેં શું લખ્યું ભાઈ ડીડ તો ધ્યાન રાખવાનું અહીંયા ડસ કે ડીડમાં તમે ડસ ક્યારે મૂકું ડીડ ક્યારે મૂકું જે કરતાની જેની સાથે સરખામણી કરો છો એ વ્યક્તિ જાણીતી હસ્તી હોય દુનિયા ઓળખતી હોય ફેમસ હોય તો એના માટે વિચારવાનું બેટા કે એ હસ્તી હાલમાં જીવે છે કે કેમ જો એ હસ્તી જીવતી હોય તો તમારે ડસ મૂકવાનું અને એ વ્યક્તિ જો જીવતી નથી તો તમારે ડીડ મૂકવાનું રહેશે હવે અહીંયા ગાંધીજી જે છે એક જાણીતી હસ્તી આપણે જાણીએ છીએ હવે હાલમાં એ નથી તો શું મૂક્યું મેં અહીંયા ડીડ પણ પાછળ કોઈ કનુભાઈ કે મનુભાઈ કે રેખાબેન કે રાધેશ્યામભાઈ કે જે હોય તો એ બેટા ઓર્ડિનરીમાં ગણાય બરાબર એ કે બહુ ફેમસ હસ્તીઓમાં નામ ના આવે એમના તો એમના માટે શું રાખવાનું ડસ ધ્યાન એટલું રાખવાનું માની લો કે કોઈ બી સેન્ટેન્સ આપ્યું સચિન તેંડુલકરે એવું લખ્યું છે તો આપણે વિચારો કે જાણીતી હસ્તી તો જીવે છે તો ડસ
ख्याल आव्यो कि चलो भाई सोनिया गांधी तो मिनिस्ट्री में छे, जाणीती हस्ती छे, जीवे छे, तो डज बराबर। पछी के अटल बिहारी वाजपेयी तो हा ये जाणीती हस्ती खरी पण हाल नथी तो डीड। सरदार वल्लभभाई पटेल तो डीड। सुभाष चंद्र बोस तो डीड। आ ध्यान रखो नरेन्द्र मोदी तो डज। आ खबर पड़वी जोईए बराबर। तो वाक्य रचना प्रमाणे लावानो के माय फादर स्पीक्स एमनेम आवी गयुं। पछी शुं जोईए एस तो अहींया एस आव्युं। तुलना कोणी साथे करी तो गांधीजी साथे। अने डज अने डीडमांथी शुं लाव्या भाई डीड। तमे कहो साहेब आ क्रियापदनुं शुं तो क्यारेक डज એ મૂળરૂપ અને એસકેએસ બરાબર છે એ વર્તમાનકાળ આ વર્તમાનકાળ તો આ વર્તમાનકાળ આ ભૂતકાળ તો આ ભૂતકાળ તો ઘણીવાર એવું બને તો આનો જવાબ જો બનાવવા જઈએ તો એવું થાય કે માય ફાધર સ્પીક્સ એઝ ગાંધીજી સ્પોક કારણ કે અહીંયા સ્પીક છે પણ જે વ્યક્તિ સરખામણી તો બેટા તમે જીવતા મરેલા ગમે તેની સાથે કરી શકો અત્યારે તમારા પિતાજી હાલમાં બોલે છે પણ કોની સાથે સરખામણી કરો છો એ જોવાનું એ જાણીતી હસ્તી છે જીવે છે તો ડઝ મૂકો નથી તો ડીડ મૂકો તો અહીંયા ડીડ ભૂતકાળ થયું તો અહીંયા તમારે ક્રિયાપદ જો મૂકવું છે તમે સ્પોક મૂકી શકો બરાબર આ ધ્યાન રાખવા જો જાણીતી હસ્તી હોય અને એ હાલમાં છે માની લો કે અહીંયા સચિન તેંડુલકર કદાચ મેં લખ્યું હોત તો અહીંયા સચિન તેંડુલકર આવી હોત તો સચિન તેંડુલકર હાલમાં છે તો મારે શું લખવું પડે ડઝ અને ક્રિયાપદ લખવું હોય તો મારે સ્પીક્સ જ કરવું પડે ત્રીજો પુરુષ એકવચન એસકેએસ એટલે કાં તો ડસ કે ડીટ કાં તો મૂળ રૂપ કે એસકેએસ અથવા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે મોટે ભાગે ડસ કે ડીટનું હોય તો તમારે ધ્યાન રાખવાનું જેની સાથે કમ્પેર કરીએ છીએ એ જાણીતી હસ્તી છે તો એ જીવ છે જીવ છે તો ડસ નથી જીવતી ડીટ બાકી આપણે તમારા મારા જેવા બધા કોમન એ બધા ડસમાં આવવા બેટા બરાબર સારું આગળ જઈએ સી સિંગ્સ પછી વાક્ય છોડી દીધું કૌંસમાં નેહા કક્કર શોઈંગ મેનર તો સી સિંગ્સ એમની એમ આવ્યું પછી આપણે મેનર કહ્યું છે તો મેનરમાં શેનો ઉપયોગ થાય ભાઈ એસ તો આપણે એસ લખ્યું પછી વાક્યરચના જુઓ એસ ભાઈ શું હતું તુલના દર્શક કરતા તો સી નામના કરતાની સરખામણી કોની સાથે કરી ભાઈ નેહા કક્કર તો નેહા કક્કર આવી અને નેહા કક્કર હાલના તમારી જનરેશન પ્રમાણે એ જાણીતી હસ્તી છે બરાબર જાણીતી સિંગર છે તો શું લખ્યું ભાઈ ડસ કદાચ ના હોત તો આપણે અહીંયા ડીડ પણ લખી હોય માનો કે અહીંયા મોહમ્મદ રફી આવે એક વાત છે મોહમ્મદ રફી આવે તો જાણીતા સિંગર ખરા પણ નથી તો ડીડ કિશોર કુમાર હોય તો ડીડ મુકેશ હોય તો ડીડ બરાબર લતા મંગેશકર છે તો ડસ નેહા કક્કર છે તો ડસ શ્રેયા ઘોષલ છે તો ડસ આ ધ્યાન રાખવાનું તો જાણીતી હસ્તી હોય તો ડસ કે ડીડ વિચારીને મૂકવાનું રહેશે તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કામ કરે આરટીએસ રિસ્પોન્ડ ધ સેન્ટેન્સમાં સમજી શકો છો એક કરતાં બોલ્યો હશે બીજો કરતાં જવાબ આપે છે અને એનો જવાબ નીચે ચાર ઓપ્શનમાં છે હવે અહીંયા લખ્યું કે આઈ થિંક અર્પિત નામનો વ્યક્તિ બોલ્યો કે આઈ થિંક મારું માનવું છે કે યોર મધર સ્પીક્સ લાઈક મિનિસ્ટર કે તમારા મમ્મી જે છે મિનિસ્ટર જેવું બોલે છે તો રીમાએ કહ્યું કે સમ ટાઈમ કે ક્યારેક સી સ્પીક્સ ક્યારેક એ બોલે છે તો અહીંયા ચારમાંથી શોધવાનું છે તો આપણને ખબર છે શોઈંગ મેનર તો હોશિયાર છોકરું મેનર હોય એટલે શેનો ઉપયોગ વિચારે ભાઈ કે ભાઈ તમને આપેલા ચાર ઓપ્શનમાં શું આપેલું હોવું જોઈએ એઝ તો એ એક ઓપ્શન આ નક્કી થાય અને એક આ નક્કી થાય કે બંનેમાં એઝ છે હવે બે આપી દીધા છે તો ચાલું એઝ સોનિયા ગાંધી ડસ કે એઝ સોનિયા ગાંધી ડીડ તો વિચારીને મૂકવું પડે હવે સોનિયા ગાંધી તો જાણીતી હસ્તી છે અને હાલમાં જીવે છે તો ફાઇનલ જવાબ આપણો આ થવો જોઈએ બેટા હા ના હોત તો આપણે આ ફાઇનલ થાત પણ છે તો આપણો જવાબ શું આવે બી આવે આના પરથી આપણે શોધી કાઢીએ સીટીઈમાં કરેક્ટિંગ ધ એરર જેના નીચે અંડરલાઇન કરેલી છે એ ખોટું છે તો સાચું શું આવે તો અનમોલ પ્લેસ એઝ હી વર ધોની તો આપણને ખબર છે આની વાક્યરચના તો જુઓ પેલા વાક્યરચના ખબર તો શોધી કાઢશો સાહેબ પાછળ વર આવ્યું ને એટલે એઝ ના આવે શું આવવું જોઈએ એઝિફ આવવું જોઈએ તો એઝ ખોટું તો અહીંયા શું આવે એઝિફ આવે પછી અહીંયા કે સાહેબ છેલ્લે ડઝ આવ્યું ને તો એઝિફ થોડું આવે સાહેબ એઝ આવે તો એઝ મૂકો અહીંયા ડઝ આવ્યું સાહેબ ડસ કે ડીડ આવે તો એઝિફ થોડું આવે સાહેબ તો એઝ આવે તો એઝ મૂકો બરાબર હવે અહીંયા ડઝના નીચે અંડરલાઇન કરેલી છે તો આપણે એ જોવો કે થિંક એઝ સરદાર પટેલ ડઝ તો સરદાર પટેલ હવે આ દુનિયામાં નથી બેઠા તો વર્તમાનકાળ ના આવે શું આવે સરદાર પટેલ તો હવે મરી ગયા તો શું આવે ડીડ આવે તો
तो खोटू आपेलू होय, अंडरलाइन करेली होय एने हटाओ। तमने आ वाक्य रचना याद हशे तो बधामां तमने मदद रहेशे रहेशे ने रहेशे। એટલે તમારે સમજી જવાનું કે આમાંથી કયું સ્ટેપ સૌથી વધારે કરીએ તો એક કાંકરે ચાર પક્ષી મરે એવા છે, તો એ આ છે બરાબર। એ તમને પૂરા વાક્યમાં મદદ કરશે, શોધ ચાર વાક્યમાંથી ચાર ઓપ્શનમાંથી શોધવામાં મદદ કરશે, ખોટું શું છે એમાં શોધવામાં મદદ કરશે, કરેક્ટિંગ એરરમાં મદદ કરશે, અને લેંગ્વેજ ફંક્શનમાં પણ મદદ કરશે। આ ધ્યાન રાખજો, એટલે આ મસ્ટ છે બરાબર। ચાલો એના જેવું જ બીજું સેમ ટુ સેમ એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન આવ્યું, તુલના દર્શક ક્રિયા વિશેષણ જ કહેવાય, પણ ઉપયોગ શેનો થવાનો બેટા, એઝ ઇફનો। તો આ એઝનું હતું, આ એઝ ઇફનું આવ્યું। હવે એઝ ઇફની વાક્યરચનામાં મુખ્ય વાક્ય પ્લસ એઝ ઇફ પ્લસ મુખ્ય કરતાં, મુખ્ય કરતાં આગળના ભાગમાં જે હોય કરતાં આગળ આવી જાય ફરી, પ્લસ વર, એટલે વર એમિઝાર નહીં આવે બરાબર, કે વોઝ નહીં આવે, વર ફાઇનલ છે। આ જે વર જે છે એ ટુ બીના રૂપવાળું વોસ કે વરવાળું વર નથી, એ કોઈ એક કરતાની બીજા કરતા સાથે તુલના કરતા હોઈએ એમાં વપરાતું વર છે, એટલે એને કરતા સાથે કોઈ સંબંધ છે નહીં। આઈ વર, યુ વર, હી વર, સી વર, દે વર, બધા જોડે વર આવશે, આ ધ્યાન રાખવાનું। તો મુખ્ય વાક્ય પ્લસ એઝી પ્લસ મુખ્ય કરતા પ્લસ વર પ્લસ તુલના દર્શક કરતા, આ વાક્ય રચના યાદ રાખવાની। આ યાદ રાખશો તો બધું તમને ઇઝી પડે। એક્ઝામ્પલમાં જઈએ, માય ફાધર સ્પીક્સ, જો મુખ્ય વાક્ય આવી ગયું, હવે બાકી અહીંથી રહી ગયું ગાંધીજી અને શોઈંગ સપોઝિશન છે, તો મુખ્ય વાક્ય પછી શું આવશે ભાઈ, એઝ ઇફ। તો જુઓ આ મુખ્ય વાક્ય નીચે આવી ગયું, માય ફાધર સ્પીક્સ અહીં સુધી લખી દીધું બરાબર। હવે એ આવી ગયું પછી આપણે વાક્યરચના પ્રમાણે જવાનું છે, તો શું આવે છે એઝ ઇફ, તો જુઓ બેટા અહીંયા ધ્યાન રાખો, એઝ ઇફ આવ્યું, મુખ્ય કરતા, મુખ્ય કરતા કોણ છે આગળ જોઈએ તો માય ફાધર, તો ફાધર શેમાં આવે, હીમાં આવે, એવી રીતના કોઈ બીજો કરતા હોય તો સીમાં પણ આવી શકે। પછી શું મૂકવાનું બેટા, વર, અને તુલના કોની સાથે કરી, ગાંધીજી સાથે, આ રીતે આવવું જોઈએ। જો અહીંયા સિસિંગ્સ કૌંસમાં શ્રેયા ઘોષલ, શોઈંગ સપોઝિશન કૌંસમાં જે આપ્યું એનો ઉપયોગ અવશ્ય કરવો પડશે, શ્રેયા ઘોષલ કહ્યું તો શ્રેયા ઘોષલ જ લખાય, લતા મંગેશકર નહીં ચાલે બરાબર। હા, કશું ના આપ્યું હોય તો તમે મનપસંદ લાવો, નો પ્રોબ્લેમ એટ ઓલ, પણ બોર્ડમાં કદાચ પૂછાઈ ગયું શ્રેયા ઘોષલ લખ્યું તો આખા ગુજરાત રાજ્યમાં દરેકે શ્રેયા ઘોષલ લખવું પડે, પડે ને પડે બરાબર, નહીં ચાલે। જે કૌંસમાં આપ્યું એનો ઉપયોગ અવશ્ય કરવાનો, આટલું ટૂંકમાં સમજી જાઓ। સી સિંગ્સ આવી ગયું, આ મુખ્ય વાક્ય મેં લખી નાખ્યું, હવે શ્રેયા ઘોષલ સ્વિંગ સપોઝિશન, જવાબમાં જઈએ તો સી સિંગ્સ એ ડોટ 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 કર્યા, એ તમારે સમજવાનું કે સાહેબે ઉપરલું વાક્યની કોપી મારી દીધી કે ભાઈ સી સિંગ્સ આવી ગયું। પછી શું જોઈએ, વાક્ય રચના યાદ હોય કે ભાઈ મુખ્ય વાક્ય તો આવી ગયું એઝ ઇફ, તો એઝ ઇફ આવ્યું, મુખ્ય કરતા કોણ છે ભાઈ તો સી છે, તો સી આવી ગયું। પછી શું જોઈએ ભાઈ, વર, તો વર આવી ગયું બરાબર, તુલના કોની સાથે કરી, શ્રેયા ઘોષલ, વાત પૂરી થઈ ગઈ, ખ્યાલ આવ્યો। આરટીએસમાં જઈએ તો એના જેવું જ થયું, તમને નીચે ચાર ઓપ્શન એમાંથી ફાઇન્ડ કરો। અર્પિત નામનો કરતા બોલ્યો કે આઈ થિંક, મારું માનવું છે કે યોર મધર સ્પીક્સ લાઇક મિનિસ્ટર, કે તારા મમ્મી મિનિસ્ટર જેવું બોલે છે। તો રીમાએ કહ્યું સમટાઈમ્સ શી સ્પીક્સ, કે ક્યારેક એ બોલે છે, શોઈંગ મેનર કહ્યું છે, અરે સોરી બેટા અહીંયા સેજ, શોઈંગ સપોઝિશન મુદ્દો એક છે, એટલે સોરી શોઈંગ સપોઝિશન, કારણ કે આપણે સપોઝિશન પ્રમાણે જઈએ છીએ, તો અહીં સુધી તો એને કહી દીધું આપણને, પણ ચાર ઓપ્શનમાં જવાનું છે। સપોઝિશન કહ્યું છે તો હોશિયાર છોકરું શું કરે, કે સાહેબે એઝિપ્શનમાં મૂક્યું છે, તો બે નંબરમાં, ત્રણ નંબરમાં અને ચાર નંબરમાં, હવે ત્રણે ત્રણમાંથી શોધવું એટલે મુશ્કેલ તો થઈ જાય। હવે એના માટે તમારી પાસે જો આ વસ્તુ યાદ હોય ને સાહેબ, તો તમે આરામથી શોધી કાઢો 500 વાક્યો કે 5000માં કેમ ના પડ્યું હોય, જેને વાક્યરચના યાદ હોય એ સાચી વસ્તુ શોધી કાઢશે। તો અહીંયા આપણે જઈએ કે એજીપ, સોનિયા, ગાંધી, વર, આ તો અધૂરું છે, એટલે તો ભાઈ આ બી ના આવે। એજીપ સી વોઝ ગોઈંગ, સી વોઝ સોનિયા ગાંધી, હવે સી જોડે વોઝ થોડું આવે છે બેટા, આમાં એઝીપ આવે, કરતા આવે, પછી વર આવે, તો આ બી ખોટું। તો આમાં ચેક કરીએ, એઝી પ્લસ કરતા પ્લસ વર પ્લસ તુલના દર્શક માટે ફાઇનલ જવાબ શું આવે ભાઈ, 4 નંબર,
मतलब एबीसीडी माथी डी जेम समझो एम। तो साची वस्तु शोधवा माटे भी अपन आज वस्तु हेल्प अहीं करे छे। सीटीएस जे अहीं आव्युं सीटीई सॉरी एमा के भाई करेक्टिंग द एरर भूल शोधो। तो आम अजय रेन एज इफ ही वॉज बोल्ड। हवे आपणने खबर छे बेटा के एज इफ वाळा वाक्यमां वॉज कोई दिवस ना आवे, शुं आवे वर आवे छे। तारे वर मूकी देवानुं, ते भूल सुधारीने फरी लखी दो। स्नेहा प्लेज टेनिस एज सी वर सोनिया। हवे जो वाक्य रचनामां सी आपी होय वर आपी होय बीजो करता आपे तो एज थोड़ू आवे बेटा, आ तो एज इफ नी वाक्य रचना थई। तो आपणे शुं सुधारवानुं, एज न हटाईने एज इफ। केयर सिंग्स लाइक सी वर लताजी। हवे करता आपे होय वर आपे होय तो आवुं कशुं ना आवे बेटा, आपणने बधुं याद होय तो शोधी काढे साहेब, आमां तो एज इफ आवे बराबर। हवे मीनिंगमां आपणे जरा छे चेक करीए કે આમાંનામાં શું ફેર આવે છે બોલવામાં। માની લો કે આની રીતે આપણે વાક્ય લઈએ, કદાચ આ જ એક્ઝામ્પલ કે ભાઈ સી સિંગ્સ એઝ નેહા કક્કડસ, કે તેણીની એવું ગાય છે જેવું નેહા કક્કર ગાય છે। અહીંયા બોલો માય ફાધર સ્પીક્સ એઝ ગાંધીજી ડી, મિનિંગ કરો મારા પિતાજી એવું બોલે છે જેવું ગાંધીજી બોલતા હતા, બોલે છે એવું ના આવે બેટા બરાબર। અને અહીંયા જે વસ્તુ આવે તો શું થાય જુઓ, માય ફાધર સ્પીક્સ એઝ ઇફ હી વર ગાંધીજી, મારા પિતાજી એવું બોલે છે જાણે કે ગાંધીજી ના હોય, બંને સરખું જ છે બોલવાનો છે, આરોહ અવરોહ થોડો બદલાઈ જાય છે, ત્યાં ધ્યાન રાખવાનું। જો અહીંયા સી સિંગ્સ એઝ ઇફ સી વર શ્રેયા ઘોષલ, એવું ગાય છે જાણે કે શ્રેયા ઘોષલ ના હોય, જાણે કે લતા મંગેશકર ના હોય, જાણે એક્સ વાય કે ઝેડ ના હોય, બસ એ ધ્યાનમાં રાખવાનું છે બરાબર। એટલે એ પ્રમાણે ધ્યાન રાખો। આ એક જ મુદ્દો તમને ત્રણ ત્રણ, હું તો ચાર કહું છું, સીટીએસમાં બી આવે, આરટીએસમાં બી આવે, સીટીઈમાં બી આવે અને લેંગ્વેજ ફંક્શનમાં પણ આવે। તો એક જ કાંકરે આપણે ચાર પક્ષી મારી શકીએ એમ છીએ બરાબર। રેકોર્ડિંગ જે હોય એનું પૂરેપૂરું ધ્યાન રાખો, ના ખબર પડે બેગ જાઓ ફરી જુઓ બરાબર, તમારી પાસે જ રહેવાનું છે બરાબર, ક્યાં જવાનું નથી, જ્યાં સુધી તમે ડિલીટ ના કરો ત્યાં સુધી રહેવાનું જ છે બરાબર। અને ગમે ત્યારે તમે ગમે તે સમયે તમે આને ઓપન કરીને જોઈ શકો છો, એ તમને મારા કરતાં બી વધારે ખબર પડે બરાબર। તો એ ધ્યાન રાખવાનું અને પૂરેપૂરું ધ્યાન રાખજો આની અંદરથી। જો એક વસ્તુ જો સમજવા જઈએ છીએ તો આ તમારે ચાર માર્ક્સનું આવે બેટા, આ બી તમારે ચાર માર્ક્સનું આવે, આ આવશે તમારે ચાર માર્ક્સનું આવશે અને લેંગ્વેજ ફંક્શન ત્રણ માર્ક્સનું આવશે। કેટલા થયા, ચાર ચાર આઠ, ચાર બાર ને ત્રણ તેર, ચૌદ ને પંદર માર્ક્સ થયા બેટા। હવે 15 માર્ક્સનું શિડ્યુલ અત્યારે હાલ આપણે ચાલે છે બરાબર। એટલે એ બહુ સાવધાનીથી કામ કરવાનું અને શાંતિથી સમજવાનો પ્રયત્ન કરવાનો, એક બે વખત એવું હોય તો બેક કરીને જોઈ લેવાનું બરાબર। આ ધ્યાન રાખવાનું, આ જે કંઈ હું અહીંયા લખાવું છું એક બે વખત જોઈ લો, સાંભળી લો અને પછી એને તમારે તમારા ચોપડામાં ઉતારી દેવાનું છે બેટા। કારણ કે આપણે બહુ ટૂંક સમયમાં આપણે હવે રૂબરૂ મળીશું હું આશા રાખું છું બરાબર। કારણ કે અત્યારે ગતિવિધિઓ બધી એવી ચાલે છે કે ટૂંક સમયમાં મળવાનું આપણે થશે રૂબરૂ, ત્યારે હોમવર્ક સ્વરૂપે માગીશ બેટા બરાબર। પછી મને કોઈ કહેતા નહીં સાહેબ તમે આવું વિડીયોમાં ક્યાં બોલ્યા હતા બરાબર। ચાલો, થેન્ક યુ, ટેક કેર।